વેલકમ બેક ટુ વન દેન ઓનલી હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ ચેનલ મિત્રો આજે આપણે આજે આપણે એક નવા જ નવા જ સબ્જેક્ટ તરફ પ્રણયામ કરી રહ્યા છીએ તો એ સબ્જેક્ટ કયો છે તો એક નવો જ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ છે ઇંગ્લિશ ઓહો તમને ઇંગ્લિશના નામથી જ એલર્જી છે પરંતુ પરંતુ તમારે જો કોમ્પિટિટિવ એક્ઝામને ક્રેક કરવી હોય તો આ સબ્જેક્ટને સ્ટ્રોંગ બનાવો અનિવાર્ય છે તો હું તમને તમને આ વિડિયો સિરીઝમાં થોડાક એવા ટોપિક સમજાવીશ જે ટોપિકમાંથી ડેફિનેટલી એકાદ ઓપ્શન હોય અને જે તમને આવડી જાય તૂકો નહીં લગાડવાનો ખાલી કન્ટેન્ટને યાદ રાખવાનું એટલે તમને બધું જ આવડી જશે તો ચાલો શરૂઆત કરીએ આપણે ઇંગ્લિશના આ વિડિયો લેક્ચરની તો ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં પહેલાં તો અક્ષરો કેટલા આવે તમને કેમ ગુજરાતી શીખો ત્યારે કક્કો શીખવાડે એ કક્કો એટલે આપણી ઇંગ્લિશની એબીસીડી જેને ઇંગ્લિશમાં મૂળાક્ષરોને શું કહેવાય ઇંગ્લિશમાં આલ્ફાબેટ કહેવામાં આવે છે આલ્ફાબેટ એટલે મૂળાક્ષરો એ ટુ ઝેડ એટલે કે એબીસીડી બસ સિમ્પલ છે કેટલી આવે આ તો મેથ્સનો ક્વેશ્ચન થઈ ગયો છવ્વીસ આવે હવે એમાં એમાંથી આપણને આપણને પૂછાઈશું તો સ્વર યાદ રાખવાનું સ્વરને ઇંગ્લિશમાં વોવેલ્સ કહે છે આ વોવેલ્સનો સ્પેલિંગ યાદ રાખવાનું વી ડબલ્યુ ઇ એલ એસ વોવેલ્સ એટલે હું સ્વર અને જે કેટલા છે જે પાંચ છે અને કયા કયા છે તો એ ઈ આઈ ઓ યુ આ શું છે તો આ વોવેલ્સ છે તો આને ન ભૂલતા પૂછાઈ શકે વોવેલ્સ કયા કયા છે આવું જ પૂછાઈ શકે કારણ કે આ તો કોમ્પિટિટિવ એક્ઝામનું ફિલ્ડ છે મિત્રો આમાં આમાં દરિયો છે દરિયામાંથી ડોલ ભરવાની છે જે તમને સરકારી નોકરી અપાવી શકે ત્યારબાદ વ્યંજનની વાત કરીએ વ્યંજન તો વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ કહેવાય શું કહેવાય વ્યવ વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહેવામાં આવે છે તો યાદ રાખજો આ પણ પૂછાય છે જે કેટલા છે એકવીસ એટલે કે સ્વર જે ન હોય એને કોન્સનન્ટ કહેવામાં આવે છે તો યસ મિત્રો હવે આપણે હવે આપણે એક ટોપિક તરફ જઈ રહ્યા છીએ ગ્રામર તો પહેલો જ પહેલો જ પ્રશ્ન આવે નીચેનામાંથી ગ્રામરનો સાચો સ્પેલિંગ કયો છે તો ગ્રામરનો સાચો સ્પેલિંગ જી આર એ ડબલ એમ એ આર એ આર એ ગ્રામરનો ગ્રામરનો સાચો સ્પેલિંગ છે તો આ પણ પ્રશ્ન ગયો છે ક્લાસ થ્રીની એક્ઝામમાં તો આને પણ યાદ રાખજો ત્યારબાદ વાત કરીએ નાઉન નાઉન એટલે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં એને શું કહેવાય નાઉન તો નામ અથવા તો સંજ્ઞા આપણે કેમ ગુજરાતીમાં સંજ્ઞા આવતી વ્યક્તિવાચક જાતિવાચક વર્ગવાચક સમૂહવાચક તો એવી જ સંજ્ઞા ઇંગ્લિશમાં પણ આવે જેને ઇંગ્લિશમાં નાઉન 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 શું અ અ અ અ અ ઇઝ નેમ ઓફ પર્સન થિંગ ઓર એનીથીંગ શું કીધું છે અ નાઉન ઇઝ અ નેમ ઓફ અ પર્સન અ પ્લેસ અ થિંગ ઓર એનીથીંગ શું કીધું છે વ્યક્તિ સ્થળ વસ્તુનું નામ જે ચોક્કસ ચોક્કસતા રજૂ કરે છે તો આ નાઉનની વ્યાખ્યા થઈ ગઈ ઇંગ્લિશમાં તમને આ ખાલી જગ્યા સ્વરૂપે પૂછે અ ખાલી જગ્યા ઇઝ અ નેમ ઓફ અ પર્સન અ પ્લેસ અ થિંગ ઓર એનીથિંગ તો અહીંયા ખાલી જગ્યામાં તમારે શું સાચો જવાબ લખવાનો નાઉન નાઉન સાચો જવાબ લખવાનો તો આ ખાલી જગ્યા સ્વરૂપે પણ તમારી સમક્ષ આવી શકે છે તો આને પણ રિફર કરતા જશું ત્યારબાદ ટાઈપ્સ ઓફ નાઉન અથવા તો કાઇન્ડ્સ ઓફ નાઉન તો નામના પ્રકાર કીધા છે તો ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં આપણે પાંચ પાંચ નામના નાઉનના પ્રકાર યાદ રાખશું કયા કયા પ્રોપર નાઉન પ્રોપર નાઉન એટલે શું તો નિશ્ચિત વાચક નામ અથવા તો વ્યક્તિવાચક નામ નિશ્ચિત નામ અથવા તો વ્યક્તિવાચક નાઉન એટલે કયું નામ પ્રાપાર નામ યાદ રાખતા જજો કોમન નામ તો વર્ગ સમૂહ વાચક નામ વર્ગ અથવા તો સમૂહ વર્ગ અથવા તો સમૂહનું નામ અથવા તો એને જાતિવાચક નામ કહેવાય શું કહેવાય જાતિવાચક નામ કહેવાય ત્યારબાદ મટીરિયલ નામ દ્રવ્ય કે ધાતુવાચક દ્રવ્ય કે ધાતુવાચક નાઉન એટલે કહ્યું મટીરિયલ નાઉન ત્યારબાદ કલેક્ટિવ નાઉન

પાંચેક વ્યાખ્યા આવી ગઈ કઈ છે અ નાઉન મે બી ડિફાઈન્ડ એઝ ધ નેમ ઓફ અ પર્સન પ્લેસ થિંગ ઓર ક્વોલિટી તો શું કીધું છે અ નાઉન મે બી મે બી ડિફાઇન્ડ એઝ ધ નેમ ઓફ અ પર્સન પ્લેસ થિંગ ઓર ક્વોલિટી તો આ પણ એક નાઉનની વ્યાખ્યા થઈ ગઈ તો આને પણ યાદ રાખજો પૂછાઈ શકે અને હા મિત્રો તમને ઇંગ્લિશનો વિડીયો કેવો લાગી રહ્યો છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવી શકો છો જેથી કરીને મને પણ મોટિવેશન મળે આગળ વધીએ તો વાત કરવાની છે હવે આપણે પ્રોપર નાઉનની શેની વાત કરવાની છે પ્રોપર નાઉનની તો પ્રોપર નામ એનું ગુજરાતી શું થાય તો નિશ્ચિત નામ અથવા તો વ્યક્તિવાચક નામ પ્રોપર નાઉનનું ગુજરાતી શું થાય તો નિશ્ચિત નામ અથવા તો વ્યક્તિવાચક નામ હવે હવે એની વ્યાખ્યા પણ ઇંગ્લિશમાં પૂછાય તો ઇંગ્લિશમાં એની વ્યાખ્યા છે અ નાઉન વિચ સ્ટેન્ડ્સ ફોર ધ નેમ ઓફ પાર્ટિક્યુલર પર્સન પ્લેસ ઓર થિંગ ઇઝ કોલ્ડ અ પ્રોપર નાઉન શું કીધું છે અ નાઉન વિચ સ્ટેન્ડ્સ ફોર ધ નેમ ઓફ પાર્ટિક્યુલર પર્સન પ્લેસ અર્થિંગ is called આ પ્રોપર નાઉન એટલે કે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ વસ્તુનું નામ એટલે પ્રોપર નાઉન તો તમને ગુજરાતીમાં પણ સમજાવેલું જ છે વ્યક્તિ સ્થળ કંપની સંસ્થા જે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં સમાન રીતે લખાય તેને પ્રોપર નાઉન કહેવાય એટલે કે આપણે ગુજરાતી અને ઇંગ્લિશમાં જેમ બોલીએ એમ જ એ સ્પેલિંગ સ્વરૂપે પણ લખાય તેને પ્રોપર નાઉન કહેવાય આ આપણી કાઠિયાવાડી ભાષામાં સમજી શકાય એવી બાબત કહી શકાય મિત્રો પ્રોપર નાઉનનું પ્રોપર નાઉનનું યાદ રાખવા જેવું તો બહુવચન ન થાય પ્રોપર નાઉનનું ક્યારેય બહુવચન ન થાય પ્રથમ અક્ષર હંમેશા હંમેશા કેપિટલ લખાય પ્રથમ અક્ષર રિટર્ન ઇન ઓલવેઝ કેપિટલ પ્રથમ અક્ષર હંમેશા ફર્સ્ટ કેપિટલ કેપિટલમાં જ લખાય છે ત્યારબાદ શબ્દકોશમાં કોઈ અર્થ ન મળે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઓક્સફર્ડ યુનિવર્સિટીની જે ડિક્શનરી છે એમાં તમે પ્રકાશ અવસર્ષ કરો તો એનો કોઈ અર્થ ન મળે એ નામ છે પ્રકાશ કોઈ વ્યક્તિનું નામ હોય પ્રકાશ તો આવી રીતે એનો કોઈ અર્થ ન મળે હા એના શાબ્દિક અર્થો બનતા હોય પરંતુ વ્યક્તિનું નામ હોય તો

તો આ શું બની ગયું વ્યક્તિનું નામ બની ગયું ને એટલા માટે એનો સમાવેશ પ્રોપર નામમાં થઈ જાય છે ગાંધીનગર તો આ સ્થળનું નામ બની ગયું મયંક તો આ કોઈ છોકરાનું નામ ઈન્ડિયા આ તો દેશનું નામ છે ગુજરાત રાજ્યનું નામ વેન્ટર તો આ ઋતુનું નામ થઈ ગયું રિલાયન્સ કંપની ગાંધીજી તો આ કોઈ વ્યક્તિનું નામ થઈ ગયું ભાવનગર તો આ કોઈ સ્થળનું નામ થઈ ગયું સન્ડે તો આ વારનું નામ થઈ ગયું જાન્યુઆરી તો આ મહિનાનું નામ થઈ ગયું આમ આ પ્રોપર નાઉનમાં પ્રોપર નાઉનમાં એ જે બોલીએ છીએ એ જ સ્પેલિંગ સ્વરૂપે લખાય છે એટલા માટે જ એનું નામ નિશ્ચિત વાચક અથવા તો વ્યક્તિવાચક નામ પડી ગયું છે તો આ યાદ રાખજો પ્રોપર નાઉનમાં ત્યારબાદ કોમન નાઉન કોમન એટલે વર્ગ કે જાતિ વાચક નામ વર્ગ કે જાતિ વાચક નામ હવે ઇંગ્લિશમાં એની ડેફિનેશન જોઈએ તો અ નાઉન અ નાઉન વિચ સ્ટેન્ડ્સ અ નાઉન વિચ સ્ટેન્ડ્સ ફોર ધ ક્લાસ ઓફ અ પર્સન પ્લેસ ઓર થિંગ ઇઝ કોલ્ડ અ કોમન નાઉન જો શું કીધું છે ક્લાસ એટલે કે વર્ગ રજૂ કરે વર્ગ રજૂ કરે જો તમને ગુજરાતીમાં આપેલી જ છે જેના વ્યક્તિ સ્થળ વર્ગનું સૂચન કરે શેનું સૂચન કરે વર્ગનું સૂચન કરતું હોય તેને કોમન નાઉન કહેવાય શું કહેવાય કોમન નાઉન કહેવામાં આવે છે એનું મિત્રો બહુવચન થાય આ કોમન નાઉનનું બહુવચન થાય એ એન્ડ ધ આર્ટિકલ મૂકી શકાય છે એ એન્ડ ધ આર્ટિકલ મૂકી શકાય છે કોમન નાઉનમાં હવે થોડા કોમન નામના ઉદાહરણો પણ જોઈ લઈએ જેમ કે રિવર એટલે કે નદી ગલ તો છોકરી જેમાં તમામ છોકરીઓની વાત થઈ ગઈ પહેલી જે શિલ્પા જોઈ હતી એ પણ આમાં સમાવેશ થઈ ગઈ ત્યારબાદ ટ્રી તો તમામ વૃક્ષોનો સમાવેશ હાર્સ તો તમામ ઘોડાઓનો સમાવેશ ડગ તમામ કૂતરાઓનો સમાવેશ ટીચર તો તમામ ટીચરનો સમાવેશ થઈ ગયો ચેર ટેબલ પાઉન્ડ વિલેજ સ્ટાર હાઉસ સ્ટાર મધર ફાધર સ્કૂલ પેન તો આ બધા આ બધા કોમન નામના શેના કોમન નાઉનના એક્ઝામ્પલ છે તો આને પણ યાદ રાખજો કારણ કે તમને ક્યારેક બેઠા બેઠા પૂછાઈ શકે એટલા માટે અને મિત્રો આમાં આમાં આગળ વાત કરીએ મટિરિયલ નામની શેની વાત કરવાની છે મટિરિયલ નાઉનની તો પદાર્થ પદાર્થવાચક અથવા તો દ્રવ્યવાચક નાઉનને મટીરિયલ નાઉન કહેવામાં આવે છે પદાર્થ અથવા તો દ્રવ્ય વાચક નાઉન તો ઇંગ્લિશમાં એની વ્યાખ્યા આપેલી છે ધ નાઉન્સ વિચ સ્ટેન્ડ ફોર સબસ્ટેન્સ આર મટીરિયલ્સ આર કોલ્ડ મટીરિયલ નાઉન અ નાઉન વિચ સ્ટેન્ડ ફોર સબસ્ટેન્સ આર મટીરિયલ્સ આર કોલ્ડ મટીરિયલ નાઉન્સ જે નામો પદાર્થનું સૂચન કરે છે તેમને મટિરિયલ નાઉન કહેવામાં આવે છે તો મટીરિયલ નાઉન શું કીધું છે દ્રવ્ય અને પદાર્થ બંનેનું સૂચન કરતા હોય આમ તો તમે આને વાંચો ક્યાં જ તમને ખ્યાલ આવી જાય કે આ કયું નાઉન છે મટીરિયલ નાઉન છે કે કોઈ બીજું નાઉન છે તો એક્ઝામ્પલ જોઈએ ગડ એટલે કે સોનું કોપર સિમેન્ટ આયરન સ્ટોન વોલ સિલ્વર ટીન તો આ બધા જ ધાતુ છે લાકડું વુલ આવી ગયું એટલે કે કપાસ પણ આવી ગયું બાદ પ્રવાહી સ્વરૂપે જોઈએ પેટ્રોલ કડ કની વે વ્હાઇટ કોટન મેલ્ટ કાલ ટી વુડ આર ફોગ તો આ બધા જ મિત્રો શું છે આ બધા જ મટીરિયલ નામના ઉદાહરણો છે હવે મિત્રો આમાં આમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત તો સામાન્ય રીતે મટરિયલ નાઉનનું બહુવચન થતું નથી સામાન્ય રીતે મટરિયલ નાઉન હોય તેનું બહુવચન થતું નથી પણ જો બહુવચન બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો તેની સાથે રહેલા નાઉન તેની સાથે રહેલું કોમન નાઉનનું બહુવચન બને છે કયા નામનું કોમન કોમન નામનું બહુવચન બને છે વી વોન્ટ ફાઈવ કપ્સ ઓફ ટી તો જો અહીંયા ટીનું બહુવચન નથી પરંતુ કપ્સ કપનું બહુવચન થયું પ્રકાશ વોન્ટ ફાઈવ પીસીસ ઓફ પેપર આ પેપર એ મટીરિયલમાં છે યાદ રાખજો થોડુંક અટપટું છે પરંતુ સિમ્પલ બનાવીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો ફાઇવ પીસીસ ઓફ પેપર તો જો અહીંયા ફાઇવ પીસીસ એટલે કે પીસીસ ટુકડાઓનો એસ લાગ્યો એટલે કે એનું બહુ વચન થયું તો પણ યાદ રાખજો આવું પણ અટપટું જ પૂછાય છે ત્યારબાદ સામાન્ય રીતે સામાન્ય રીતે મટરિયલ નાઉનને આર્ટિકલ્સ લાગતો નથી પણ મટિરિયલ નાઉન નિશ્ચિત બને તો ધ લાગે છે અને મટિરિયલ નાઉન વિશેષણ બને તો એ કે એન આર્ટિકલ લાગે છે જો ખાલી ગોલ્ડ તો નો આર્ટિકલ વોટર નો આર્ટિકલ મિલ્ક નો આર્ટિકલ પરંતુ ધ ગોડ ઓફ નેપાળ નેપાળનું આર્ટિકલ ધ ધ લાગ્યો છે વોટર ઓફ ગંગા ગંગાનું પાણી ધ હોટર વોટર ઓફ ગંગા તો ગંગાનું પાણી તો અહીંયા ધ આર્ટિકલ લાગ્યું ધ મિલ્ક ઓફ અમૂલ અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા ધ મિલ્ક ઓફ અમૂલ તો અહીંયા પણ ધ લાગ્યો કારણ કે અમૂલના દૂધની વાત છે પરંતુ આપણે વાત કરીએ નિશ્ચિત વિશેષણ બને વિશેષણ બને ગોલ્ડન વોચ અ ગોલ્ડન વોચ તો અહીંયા ઈ એન લાગ્યો એટલે વિશેષણ બની ગયું તો સોનાની ઘડિયાળ તો આ એક વિશેષણ છે એટલે એને એ આર્ટિકલ લાગ્યો અ વુડન ફર્નિચર લાકડાનું ફર્નિચર તો અહીંયા પણ એન લાગ્યું અને શું બન્યું વિશેષણ બન્યું તો અ વુડન ફર્નિચર તો આ પણ એક વિશેષણ સ્વરૂપે છે એટલે એ આર્ટિકલ લાગ્યો અન ઓઇલી સ્કીન અન ઓઇલી સ્કિન સ્કીન ખરા પણ ઓઇલી સ્કીન ઓ આવ્યો એટલે એન આર્ટિકલ લાગ્યો તો હવે આપણે વાત કરીએ ચોથા નંબરના નાઉનની તો ચોથા નંબરનું નામ છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહ વાચક નામ તો આની પણ ઇંગ્લિશમાં ડેફિનેશન આપેલી છે વાંચી જઈએ અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો અ નાઉન વિચ સ્ટેન્ડ્સ ફોર અ ગ્રુપ ઓફ પર્સન્સ ઓર થિંગ્સ એન્ડ કન્સિડરેડ ટુ બી અ સિંગલ હોલ ઇઝ કોલ્ડ કલેક્ટિવ નાઉન તો આ શું છે કલેક્ટિવ નાઉનની ડેફિનેશન છે જેને ગુજરાતીમાં કંઈક આવું કહેવાય કે જે નામ કે વ્યક્તિઓ કે વસ્તુઓના સમૂહનું સૂચન કરે છે તેને કલેક્ટિવ નાઉન્સ કહેવામાં આવે છે એટલે કે સમૂહવાચક નામ કહેવામાં આવે છે તો યાદ રાખજો આપણ હવે એના ઉદાહરણો જોઈએ અને આમાંથી તો એક આદક ઓપ્શન હશે અને આનો એક સ્પેશિયલ વિડીયો પણ હું બનાવીશ જે આઈ બટનમાં એટલે કે અહીંયા મૂકી દઈશ જેથી કરીને તમે જોઈ શકો તો એના ઉદાહરણો જોઈએ એટલે કે કલેક્ટિવ નાઉનના ઉદાહરણો ટીમ ગ્રુપ કમિટી કેટલ સ્વામ સર્કલ આર્મી જ્યુરી બેન્ચ પેર હડ પોલીસ અસેમ્બલી બેન્ચ ફેમિલી કપલ પીપલ તો આ બધા જ આ બધા જ કલેક્ટિવ નામના એક્ઝામ્પલ છે આમ તો કલેક્ટિવ નામના એક્ઝામ્પલ ઘણા બધા છે એટલા માટે જ એનો એક સ્પેશિયલ વિડીયો બનશે તો આ કલેક્ટિવ નાઉનમાં યાદ રાખવા જેવી બાબતો કંઈ કઈ છે તો બહુવચન થાય છે કેટલાક કલેક્ટિવ નામ હંમેશા બહુવચનમાં જ હોય છે જેમ કે પોલીસ તો પોલીસ હંમેશા બહુવચનમાં જ લખવામાં આવે છે પછી તમે આને એસ લગાડો તો એ તમારું સરાસર ખોટું પડે ત્યારબાદ પીપલ તો પીપલ પણ બહુવચનમાં જ હોય છે એને પણ તમે એસ ન લગાડી શકો પીપલ્સ આવું ન થઈ શકે કારણ કે પીપલ ખુદ બહુવચન જ રજૂ કરે છે ત્યારબાદ એ એન્ડ ધ આર્ટિકલ લાગે છે એ એન્ડ ધ આર્ટિકલ લાગે છે આ કલેક્ટિવ નાઉન્સ નહીં ત્યારબાદ છેલ્લું નાઉન જોઈએ તો એબસ્ટ્રેટ નાઉન કયું નામ એબસ્ટ્રેટ નાઉન કયું નામ એબસ્ટ્રેટ નાઉન તો એનું ગુજરાતી શું થાય ભાવ અથવા તો भाव अथवा तो गुणवाचक नाम भाव अथवा गुणवाचक नाम तो द नेम्स ऑफ थिंग्स ऑफ क्वालिटीज दैट वी कैन नॉट सी और टच दैम बट वी कैन फील ऑफ थिंक ऑफ दैम आर कॉल्ड एट नाउन शू कारण के डेफिनेशन आर वेरी इम्पोर्टंट फॉर अस तो આ બધી જ વ્યાખ્યાઓ યાદ રાખજો કારણ કે તમને એમ સીક્યુ સ્વરૂપે પૂછા શકે એવી છે ધ નેમ્સ ઓફ ધ થિંગ્સ ઓફ ક્વોલિટીઝ ધેટ વી કેન નોટ સી આપણે એને જોઈ ન શકીએ ઓર ટચ ધેમ એટલે કે ટચ પણ ન કરી શકીએ બટ વી કેન ફીલ ઓર થિંક ઓફ ધેમ આર કોલ્ડ એપ્રેટ નામ પરંતુ આપણે એને વિચારી શકીએ એને અનુભવી શકીએ એને એપ્રેટ નાઉન કહેવામાં આવે છે ગુજરાતીમાં જોઈએ એવા નામ કે જેને જોઈ ન શકાય સ્પર્શી ન શકાય કોઈ આકાર ન હોય ફક્ત અનુભવી કે વિચારી શકાય તેને આ સ્ટેટ નાઉન કહેવામાં આવે છે અથવા તો ગુણવાચક નામ કહેવામાં આવે છે જેવા કે ગ્રીફ એટલે કે દુઃખ એન્ગર એટલે કે ગુસ્સો સ્ટી હેપીનેસ હોસ્પિટાલિટી શરિટી ઓનેસ્ટી બોલ્ડનેસ તો આ બધા જ શું છે આ સ્ટેટ નાઉનના ઉદાહરણો છે તો આ હતો નાઉન વિશેનો એક નાનો વિડીયો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકશો બાકી ને આવા ને આવા અવનવો વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો અને હવે પછી આપણે ખાલી જગ્યાનું સોલ્યુશન અને પૂછાયેલા પ્રશ્નો નાઉનના સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું જેમાં પચાસ એક જેટલી ખાલી જગ્યા હશે એનું ધ્યાન રાખજો બાકી ફરી મળીશું જય હિન્દ જય ભારત વંદે માત્ર